श्री स्वामीनारायण भगवान ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुणातीतान स्वामी महाराज ने जय, भगत जी महाराज ने जय, सास जी महाराज ने जय, योग जी महाराज ने जय, प्रमुख स्वामी महाराज ने जय, प्रमुख साई महाराज शताब्दी महोत्सव जय, वचनामृद्वी शताब्दी महोत्सव जय। प्रमुख साई महाराज आखी दुनिया में संस्कारिता રેડી છે, ઢગલા બંધ, અને એમને કોઈ સ્વાર્થ નહીં, કાંઈ નહીં, લોકોની સેવા જ કરી છે, એમની સેવા દેખાતી નથી। જેમ પવન છે એ વાદળાને ખસેડે છે, પવન દેખાતું નથી પણ વાદળા ખસે છે, એમ સ્વામીનું બધું કાર્ય। અને એમને જણાવવાની જરૂર જ નથી, કોઈ બસ બધાનું કલ્યાણ થાય, બધાનું શ્રેય થાય, બધાનું હિત થાય, એમાં જે માનતા હતા। અને ખાલી એ નહીં, બધું એમનું એક જીવન, પળે પળનું જીવન પરોપકાર માટે હતું। એ જે એમની પાસે રહેનાર એ બધા જાણે છે। તો એ આપણો વિષય છે સંપનો। સંપમાં એટલું જોઈએ, બીજું કાંઈ નહીં। સંપમાં એક તો પોતે ધારવું જોઈએ કે મારે સંપ રાખવો છે, એમાં ઘણો ફેર પડી જાય। તમે બધા વિચરણ કરે છે, ફરે છે, હરે છે, પણ મનમાં એવું નથી હોતું કે મારે સંપ રાખવો છે, એવું એને લીધે બધું ઘણું બધું અટકી જાય છે। અને સંપમાં ઘસાવાની જ વાત છે, ઘસવાની વાત નથી, ઘસાવાની। આ સામેની વ્યક્તિ પાસે આપણે કહીએ તું સંપ રાખ તો હું રાખું, એ રીતે કોઈ રીતે એમાં દંડાબાજી થાય અને કોઈ ઘણો બગાડ થાય। પણ પોતા તરફથી કે મારે શું કરવું આ સંપ રાખવા માટે, મારે મારું કેવી રીતે વિચાર કરવા, કેવી રીતે ચાલવું, હાલવું, ફરવું, કેવી રીતે સમાજને ઉપયોગી થાય, એ રીતે વાત જીભા હોય। તમે માગો કે એ સંપ રાખે તો હું રાખું, માં પત્તો જ ના પડે, ધડાધડી જ થાય, પણ આપણે ઘસાવાનું। અને જે સહન કરે, સહન શાસ્ત્રમાં અને બીજે બધે બહાર પણ આપણે આમ જનતામાં એ બધી કહેવત છે, જે ખમે જે નમે એ ગમે, સૌને ગમે, એ નમવાની વાતમાં આવી જાય। એટલે આવી રીતે જે મોટા પુરુષે એ જીવન આખી પડે પડે જીવન જીવ્યા છે, એક ખાલી વાતો નથી કરી। એટલે એ અને એમના થકી સહેજે એમના જોગમાં તો સહેજે એને ખબર પડે, એનું જીવન જોતા ખંભો નમવો બધી વાત આવે છે। એટલે આ બધા સ્વામીએ બહુ મહાન સેવા કરી છે, દેખાતો નથી એટલું જ, પણ અને આ બધા પાયાના મૂલ્યો છે। આ ખંભો નિર્માણીપણે રહેવું, સત્સંગમાં એ બીજે બધે
આચાર આ બધી આપણે નિર્માની રહેવું એ બહુ મોટી ફિલ્મ. એટલે આપણે આવી રીતે વર્તીએ તો ગમે, આપણે રૂવાબ ચભાણું નથી. એટલે ભલે સત્તા હોય બધું હોય પણ આપણે નિર્માની રહેવું, અંતરમાં આ ગુણ કેળવવું તો બધું બધે પ્રવર્તે. જો એકબીજાને નમતા હોય બધા એકબીજાને તો કોઈ પ્રશ્ન જ ના રહે, કોઈ પ્રશ્ન ના રહે. લડાઈ ઝઘડા કોર્ટ ઓર્ટ કચેરી બધું નીકળી જાય. એકબીજા નમવાની વાત છે, એ નમવાથી બધું ઘણું બધું થાય. અને એકબીજાને સમજવાની, કોઈ આજે કોઈ સમજવા તૈયાર જ નથી, સમજવા માગતા જ નથી. પણ એકબીજાને સમજે, જો આ સાસુ વહુનો ઝઘડો, જે સાસુ હોય એ વહુને પોતાની દીકરી તરીકે સ્વીકારે તો કેટલા બધા પ્રોબ્લેમ, કેટલા બધા પ્રોબ્લેમ મટી જાય. એટલે આવી રીતે સમજણ આપણે કેળવીએ જાત જાતને. તો આ મૂલ્યો છે, પાયાના મૂલ્યો જરાક છે, દ્રષ્ટિ બદલવાની છે. આપણે આમ છે આમ કરવાનું છે તો કેટલું બધું છે. આ સાસુ વહુને પોતા પારકી માને એટલે બધા કેટલા ઝઘડા થાય, અને પોતાની દીકરી તરીકે સ્વીકારે કેટલું બધું મટી જાય. એટલે આવી રીતે બધા સમજણની વાત છે, પાયાના મૂલ્યો છે. આપણે કલકત્તાની વાત છે, કલકત્તામાં એક વૈષ્ણવ કુટુંબ હતું. તો વૈષ્ણવ એના વહુ આવ્યા, તરત જ ચાવી આપી દીધી, લે બેટા હવે તારે બધું ધ્યાન રાખો. કેટલો બધો ફેર પડી ગયો. અને વહુ આવે તો શંકાની દ્રષ્ટિ જોયા કરે, કેમ ચાલે છે, કેમ ઉઠે છે, કેમ. એટલે બધા કજિયાનો પાર નહીં. એટલે આવી રીતે વિશ્વાસ રાખે અને વાત જાણે કરે. તે આપણે પાયાના મૂલ્યો છે. પહેલાંના કુટુંબો બધું આવી રીતે રાખતા, અત્યારે બધું ઘણો બગાડ થયો છે. એટલે અશાંતિ અસુખ બધું રહ્યા જ કરે. પણ આ થોડુંક આપણા અસલી મૂલ્યો ઉપર જઈએ, એના ઉપર રહીએ તો જો તે પ્રમુખ સાહેબ મહારાજે કર્યું છે, પડે પડે જીવ્યા છે એવી વાત. એમના થકી બધા કેટલા બધા એમના જોગમાં બધા સુખિયા થયા છે એવી સમજણ આવી છે. મુશ્કેલી તો આવે, મુશ્કેલી પણ સમજણથી મુશ્કેલી ઉલંગી જાય. એટલે પ્રમુખ સાહેબ મહારાજ ઘણું બધું આ સમાજને આપ્યું છે, અને આપણે એમને પગલે પગલે ચાલીએ. એ સ્વામિનારાયણ ભગવાનની જય.